मुंबई में कोरोना प्रकोप वधी रह्यो छे। कोरोना पॉजिटिव दर्दियों की संख्या में सतत वधारो थई रह्यो छे, तेम छतां लोको भीड़ करी रहा छे। जाने लोको मां कोई भय नो माहौल ज नथी। मुंबई ना चेम्बूर विस्तार ना खरदेव नगर ना घाटला विस्तार में राशन माटे दुकान पर लोकोनी भीड़ जोवा मळी रही छे अने दुकानी बहार 25 मीटर सुधी लांबी लाइनो पण जोवा मळी अने सोशियल डिस्टन्सिंग ना नियमोनुं पण उल्लंघन थयुं। बीजी तरफ मुंबई ना वरली विस्तार में पण कंईक आवा ज दृश्यो जोवा मळ्या। અહીં જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા લોકોની ભીડ જોવા મળી। વરલીના દક્ષિણ વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે, તેમ છતાં લોકો પોતાના જીવ જોખમમાં મૂકી ખરીદી કરવા નીકળી રહ્યા છે। લોકોમાં કોઈ ગંભીરતા નથી જોવા મળી રહી। મહારાષ્ટ્રના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે। આ પત્રમાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ થવી જોઈએ। મુંબઈ નગર નિગમ દ્વારા જે આદેશ આપવામાં આવ્યા હતા તેને હટાવવાની કોઈ જરૂર નહોતી। આઈસીએમસીઆરએ જાહેર કરેલા આદેશનું પાલન કરવું જરૂરી નથી। 15 એપ્રિલે જે આદેશ જાહેર કરવામાં આવ્યો તે ભ્રમ પેદા કરે છે, જેના કારણે મુંબઈની સંખ્યા ઓછી દેખાશે। કૃત્રિમ રીતે કોરોનાના દર્દીઓની સંખ્યાને ઓછી કરવામાં આવશે તો લાખો લોકોની માટે તે ભય બનશે। મુંબઈના વસઈ વિરારમાં સ્થિતિ કથળી રહી છે। અહીં તંત્ર કોરોનાના સંક્રમણને અટકાવવા પ્રયત્નો કરી રહ્યું છે, તેમ છતાં કોરોના કાબૂમાં આવતો નથી। વસઈ વિરાર વિસ્તારમાં આવેલી નગર નિગમની સર ડીએમ પેટીડ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી। આ હોસ્પિટલમાં કામ કરતી 2 નર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેથી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી। આ સાથે જ હોસ્પિટલમાં કામ કરતા 168 કર્મચારીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા। આ તમામ કર્મચારીઓના સેમ્પલ લઈ ટેસ્ટ કરવા માટે મોકલી આપવામાં આવ્યા છે। નવી મુંબઈ એપીએમસી માર્કેટ 2 દિવસ પહેલા જ ખુલ્યું। અહીં આવેલી દાના માર્કેટમાં એક વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો। દાના માર્કેટની આઈ વિંગમાં વેપારી વેપાર કરતો હતો। પાલિકાએ આ વિંગને સીલ કરી કોરોના પોઝિટિવ આવેલો દર્દી મુંબઈના સાનપાડામાં રહેતો હતો। થોડા દિવસ પહેલા અનાજ માર્કેટમાં પણ એક વેપારી પોઝિટિવ આવ્યો। માર્કેટમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ માટે તંત્રએ પૂરી તૈયારી કરી, ડ્રોન દ્વારા નજર રાખવામાં આવતી હતી અને અનેક સેનિટાઈઝર ટનલ પણ બનાવવામાં આવી હતી। તેમ છતાં વેપારી કોરોના પોઝિટિવ આવતા હાલ તો માર્કેટમાં ડરનો માહોલ પ્રસરી ગયો છે। હાલ તો વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। આ સાથે નવી મુંબઈમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 55 પહોંચી ગયો છે। આ તરફ બાંદ્રામાં પરપ્રાંતોની ભીડ એકઠી થઈ હજારોની સંખ્યામાં લોકો બાંદ્રામાં એકઠા થયા હતા। ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કરીને વિનય દુબેની ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે વિનય દુબેએ જ પરપ્રાંતિઓને ઘરે પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું હતું। ત્યારે દુબેના પરિવારના સભ્યોએ પોલીસ પાસે સુરક્ષા માંગી। પરિવારના કહેવા પ્રમાણે તેને સોશિયલ મીડિયા પર ધમકી મળી રહી છે। આકોરે વિનય દુબેના ભાઈ અભય દુબેએ પત્ર લખીને સુરક્ષાની માંગ કરી। નવી મુંબઈના રબાલે પોલીસ મથકે અરજી લખીને સુરક્ષાની માંગ કરવામાં આવી છે। મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। મહારાષ્ટ્ર સરકારે ભાડે રહેતા લોકોને રાહત આપી સરકારના ગૃહ વિભાગે નોટિસ જાહેર કરી। ભાડે રહેતા લોકોની પાસેથી ઓછામાં ઓછા 3 મહિના સુધી ઘરનું ભાડું સ્થગિત કરવામાં આવે, પહેલાંનું કોઈ ભાડું બાકી હોય અથવા રૂપિયા લેવાના પણ બાકી હોય તો તેને ઘરની બહાર ન કાઢવામાં આવે। લોકડાઉનમાં લોકોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। મહારાષ્ટ્રના સ્કૂલ શિક્ષા પ્રધાન વર્ષા ગાયકવાડે જાણકારી આપી હતી કે લોકડાઉન સમય દરમિયાન બાળકોના વાલીઓ પાસેથી ફી આપવા માટે કડક વલણ ના અપનાવી શકાય। ચાલુ વર્ષ અને આગળના વર્ષની ફી વસૂલવા સ્કૂલ પ્રશાસને કડક વલણ અપનાવ્યું નહીં, તે અંગે તેમણે એક પત્ર પણ બહાર પાડ્યો અને આ અંગે રાજ્યના તમામ બોર્ડને જાણકારી મોકલી આપવામાં આવી છે। હાલ કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરી મહારાષ્ટ્રની સ્થિતિ કફોડી છે। અનેક મજૂરો મહારાષ્ટ્રમાં કામ કરવા આવતા હોય છે, તેમાં શેરડીના ખેતરમાં કામ કરતા મજૂરોની હાલત ખૂબ જ ખરાબ છે અને આ અંગે પંકજા મુંડેએ રોષ વ્યક્ત કર્યો। મહારાષ્ટ્ર સરકારે પંકજા મુંડેએ કહ્યું કે તુરંત આ મજૂરોને પોતાના ઘર મોકલવાની વ્યવસ્થા કરો। આ ટ્વીટ બાદ ધનંજય મુંડે ટ્વીટ કર્યું હતું અને જાણકારી આપી હતી કે આ મજૂરોને ઘરે પહોંચાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે અને સરકારે પણ આદેશ જાહેર કર્યો છે, જલ્દી જ મજૂરો પોતાના ઘરે જઈ શકશે। કહેવાય છે કે શંકાનું કોઈ સમાધાન નથી, તેવું જ કંઈક મહારાષ્ટ્રમાં પણ બન્યું।
पालघर में लॉकडाउन होवा छता त्रण त्रण हत्याना बनाव बन्या। कासा पोलीस स्टेशन हद में त्रण हत्या थई, पोलीसे 100 लोकोने झड़प्या। पोलीस तपास में बहार आव्यु छे के आ विस्तार में अफवा फैलावानी हती के रात्रे चोर आवे छे, जेथी नासिक तरफथी आवता त्रण लोको पोतानी गाड़ीमां आवता हता त्यारे स्थानिकोए तेमनी पर हुमलो कर्यो। लाकड़ी अने पत्थरना घा मारी शंकाना आधारे त्रण लोकोनी हत्या करी नाखी। स्थानिकोए गाड़ीने उभी राखीने हुमलो कर्यो। पोलीसनी गाड़ी पर स्थानिकोए पण हुमलो कर्यो। हाल तो कासा पोलीसे गुनो नोंध्यो छे, परंतु चोरनी शंकाना आधारे त्रण हत्या थई जता आ विस्तारमां हड़कंप मच्यो छे।